હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમ 3 મિકેનિકલના જે થિયરી ઓફ મશીન સબ્જેક્ટ છે, જેની લેક્ચરની સિરીઝ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી ચૂક્યા છે, બરાબર છે? ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લઈશું. અને સેમિસ્ટર 3 માટેનું એક વોટ્સઅપ ગ્રુપ બનાવી રહ્યું છે, જેના અંદર લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને સેમિસ્ટર 3ની દરેક બ્રાન્ચના વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. અને દરેક સબ્જેક્ટનું આઈએમપી મટીરિયલ પણ એક લિંકના અંદર મૂકેલું છે, જેથી વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તે વિનંતી છે કે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરી લઈશું, જેના અંદર દરેક લિંક મહત્વની છે. જે વિદ્યાર્થીઓ નવા હોય તે ગ્રુપ જોઈન કરી લે છે, અને ચેનલ ઉપર નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે છે. આપણે થિયરી ઓફ મશીનના ચેપ્ટર નંબર 1ના પાર્ટ 3ના વિડીયો ઉપર આવી ગયા છે. પાર્ટ 1 અને પાર્ટ 2ના વિડીયો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સના અંદર અને બેલ આઇકોનના અંદર મૂકેલી છે, જેથી જરૂરથી ચેક કરી અને જોઈ લેવા. નેક્સ્ટ આપણે હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જે છે ઇન્વર્ઝન ઓફ 4 બાર ચેન મિકેનિઝમ્સ, બરાબર, જેના અંદર બીમ એન્જિન, લોકોમોટિવ એન્જિન, કપલિંગ, લોકોમોટિવ કપલિંગ અને વોટ સ્ટ્રીટ લાઇન મિકેનિઝમ અને આર્કમી સ્ટીરિંગ મિકેનિઝમ્સ, 4 પ્રકારના ઇન્વર્ઝન ઓફ મિકેનિઝમ્સ છે. જીટીયુની અંદર આ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. ઇન્વર્ઝન ઓફ 4 બાર ચેન મિકેનિઝમના નામ આપો અને આર્કમેન સ્ટીરિંગ ગિયર મિકેનિઝમ સમજાવો. આર્કમેન સ્ટીરિંગ ગિયર મિકેનિઝમ આપણે જોઈ લઈએ. 4 બાર ચેન મિકેનિઝમ શું છે? તો 4 લિંકોનો એક સમૂહ, જેના અંદર કોઈ એક લિંક ફિક્સ હશે, જેને આપણે 4 બાર ચેન મિકેનિઝમ કહીશું. આ એના ઇન્વર્ઝન છે. ઇન્વર્ઝન શું છે એની ચર્ચા પણ આપણે ઓલરેડી આગળ કરી ચૂક્યા છે. તો આર્કમેન સ્ટીરિંગ ગિયર મિકેનિઝમ્સ, જેની આકૃતિ આપણે અહીં દર્શાવેલી છે, આ એક 4-વ્હીલરનું સ્ટેરિંગ મિકેનિઝમ છે, જેના અંદર આ એક 4 વ્હીલ છે, બરાબર. આ ફ્રન્ટ વ્હીલ છે, આ રિયર વ્હીલ છે. ફ્રન્ટ વ્હીલમાં આ એક એક્સેલ છે, બરાબર, જે વ્હીલની કનેક્ટિવિટી છે. અને અહીં આપણને એક સ્ટેરિંગ મિકેનિઝમ આપેલું છે, બરાબર છે, જે પોઈન્ટને આપણે ACRL કહીશું. તો આ આપણું એક 4 બાર ચેન મિકેનિઝમ છે, જેના અંદર AC એ ફિક્સ લિંક છે, જ્યારે CL અને LR અને RA એ આપણી ફિક્સ લિંક નથી. તો આ એક લિંક 1 છે, લિંક 2, લિંક 3 અને લિંક 4, જેના અંદર AC લિંક આપણા માટે શું છે? ફિક્સ છે, બરાબર છે. તો અહીં AC અને RL અથવા તો એને આપણે KL કહીશું, તો AC અને KL બંને એક સરખી લંબાઈ ધરાવતી નથી, પરંતુ વાહનને સીધી રેખામાં રાખવા માટે બંને લિંકો એકબીજાના પેરેલલ છે, જ્યારે EK અને CL લિંક જે છે એ બંને લંબાઈમાં સરખી છે અને જે ઊભી રેખા સાથે એક આલ્ફા ડિગ્રીનો ખૂણો બનાવે છે. જ્યારે આપણે ગાડીમાં કોઈ વળાંક લઈશું, વળાંક લેવામાં આવે છે ત્યારે અંદરની બાજુથી વ્હીલ D અને F, બરાબર છે, મતલબ કે ઈ અને એફ જે છે એ કોઈ થીટા ખૂણા ઉપર વળે છે અને પોઈન્ટ ઈ અને જી એ ઓછા ખૂણા ફાય સાથેનો કોઈ એક ખૂણો બનાવે છે. અહીં જે ખૂણો આપેલો છે એ શું કરે છે? આપણી આ ફિક્સ લિંક સાથે એક ફાયનો ખૂણો બનાવે છે, જ્યારે વ્હીલ એ ફિક્સ લિંક સાથે થીટાનો ખૂણો બનાવે છે, બરાબર છે. અને વચ્ચે બંને વચ્ચે કોઈ એક મિકેનિઝમ રચાય છે. જ્યારે વાહન વળાંક લેતું હોય એ દરમિયાન વ્હીલની એક્સિસ સીધી રેખામાં લંબાતા તે કોઈ એક બિંદુ P ને મળે છે, બરાબર છે, અને આપણો ગાડી ટર્ન લે છે. આ જે છે આ બંને કોઈ એક P બિંદુને મળશે, બરાબર, અને આપણી ગાડી શું કરશે? ટર્ન લે છે. તો આ છે આપણું એક સ્ટીરિંગ મિકેનિઝમ. ઇન્વર્ઝન ઓફ સ્લાઇડિંગ ક્રેન્ક મિકેનિઝમ, સ્લાઇડિંગ ક્રેન્ક ચેઇન મિકેનિઝમના નામ આપો અને કોઈ પણ એક મિકેનિઝમ સમજાવો જેની થિયરી GTUના અંદર વારંવાર પૂછાય છે. સ્લાઇડિંગ ક્રેન્ક મિકેનિઝમ કયા કયા છે? તો સ્લાઇડિંગ ક્રેન્ક મિકેનિઝમ, પેન્ડ્યુલમ પંપ અથવા તો એને બુલ એન્જિન પણ કહીએ છીએ, એસિલેટિંગ સિલિન્ડર એન્જિન છે, ક્વિક રિટર્ન એન્જિન છે, હેન્ડપંપ છે, ક્વિક રિટર્ન મિકેનિઝમ છે જે વિથવર્ડ ટાઈપ પણ આપણે કહીશું, અને રોટરી ઇન્વર્ઝન કમ્બન્શન એન્જિન અથવા તો એનો બૂમ એન્જિન તરીકે પણ ઓળખીશું. તો આમાંથી કોઈ એકને આપણે સમજીશું. ચલો સમજીએ. તો ઇન્વર્ઝન ઓફ સ્લાઇડિંગ, સિંગલ સ્લાઇડિંગ ક્રેન્ક ચેન મિકેનિઝમના ઘણા બધા ટાઈપ્સ આપણે જોઈ લીધા છે, જેના અંદરથી આપણે ક્રેન્ક
તથા સ્લોટેડ લીવર પ્રકારનું ક્વિક રિટર્ન મોશન મિકેનિઝમ જોઈશું. આ પ્રકારનું મિકેનિઝમ તમને સ્લોટિંગ મશીનના અંદર, શેપર મશીનના અંદર જોવા મળે છે, જેના અંદર એક રેમ છે, બરાબર છે, જે રેમ એક પ્રકારની સ્લાઇડિંગ મોશન કરે છે, જેના સાથે કોઈ એક લિંક એ જોડેલી છે, જેના અંદર કોઈક સ્લોટ છે, અને એ કોઈ લિંક બી મતલબ કે એક ક્રેન્ક સાથે કનેક્ટેડ છે, અને ક્રેન્ક કોઈ એક વ્હીલ સાથે કનેક્ટેડ છે. તો આના અંદર બધી લિંકને સમજીએ તો આ લિંક 1 છે જે સ્લાઇડિંગ લિંક છે, અને લિંક 2 છે જે એક ઓક્સિલેટિંગ રોટેટિંગ લિંક છે, અને લિંક એ એક સ્લોટેડ લિંક છે જે એક પ્રકારની ઓક્સિલેટિંગ મૂવમેન્ટ કરે છે. અને આના અંદર એક લિંક છે, લિંક નંબર 4, જેને આપણે લિંક 3 કહીએ છીએ, એ ફિક્સ લિંક છે. આના અંદર ટોટલ તમને 4 લિંકો જોવા મળશે, લિંક 1, લિંક 2, લિંક 3, અને એક છે લિંક 4, લિંક એ, બરાબર છે. તો આ પ્રકારની 4 લિંકો આના અંદર વર્ક કરેલી છે. આ પ્રકારનું મિકેનિઝમનો ઉપયોગ એ શેપિંગ અને સ્લોટિંગ ઓલરેડી હું તમને જણાવી દીધું છે, એ પ્રમાણે એના અંદર વર્ક થાય છે. અને જે વસ્તુ હું સમજાવી કે લિંક 1 જે છે એ ઓક્સિલેટિંગ લિવર લિંક 4 સાથે એક પ્રકારની રિસિપ્રોકેટિંગ થાય છે, અને લિંક 4 રેમ સાથે જોડેલી છે, જે આકૃતિની અંદર જોઈ રહ્યા છે આપણે, બરાબર છે. લિંક 4 જે છે એ રેમ સાથે જોડેલું છે, બરાબર છે, અને એ રેમને સ્લાઇડિંગ મોશન કરાવે છે, બરાબર. રેમ આગળના ભાગમાં ટૂલ લગાડેલું હોય છે, રેમના આ ભાગના અંદર આપણને ટૂલ લગાડેલું હોય છે, જેના લિંક 1 ના રોટેટિંગ મોશન ના કારણે લિંક 2 એક સ્લાઇડિંગ મોશન કરે છે, જેના અંદર લિંક 3 ફિક્સ અને લિંક 4 જે છે એક પ્રકારની ઓક્સિલેટિંગ મોશન આપશે આ રીતે, અને જેના કારણે લિંક 4 જે રેમ સાથે કનેક્ટેડ છે એ આપણને એક પ્રકારનું સ્લાઇડિંગ મોશન આપશે. તો આ થિયરી ના અંદર એટલી વસ્તુ આપણે સમજવાની છે, બરાબર છે. ઇન્વર્ઝન ઓફ ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ ના પ્રકારો અને કોઈ પણ એક સમજાવવાનું છે. ઇન્વર્ઝન ઓફ ડબલ સ્લાઇડર ક્રેન્ક મિકેનિઝમ, જેના અંદર સ્કોચયોક મિકેનિઝમ છે, ઇલિપ્ટિકલ ટ્રિમલ છે, બરાબર, ડોન્કી પમ્પ છે, અને ઓધમ્સ કપલિંગ છે, જેના અંદર આપણે ઓધમ્સ કપલિંગને સમજીશું. તો આ એક ઓધમ્સ કપલિંગ છે, બરાબર, જેના અંદર લિંક 1 છે એ રોટેટિંગ મોશન કરે છે, લિંક 4 અને લિંક 3 બંને એકબીજા સાથે કનેક્ટેડ છે, અને લિંક 2 જે છે લિંક 2 આપણી ફિક્સ લિંક છે, બરાબર છે. તો લિંક 1 એ ડ્રાઇવિંગ શાફ્ટ અને ડ્રિવન શાફ્ટ ને કનેક્ટ કરવા માટે. તો આ પ્રકારના કપલિંગ્સ નો યુઝ ક્યારે થાય છે? તો કે આ પ્રકારના કપલિંગ્સ નો યુઝ જ્યારે શાફ્ટ બંને એકબીજાના સામસામે વિરુદ્ધ દિશામાં હોય અને સમાંતર ના હોય, ત્યારે આ પ્રકારની લિંકને આપણે ઓધમ્સ કપલિંગ વડે જોઈન કરીએ છીએ. અને એ ઓધમ્સ કપલિંગ ના અંદર આપણને 4 સ્લોટ આપેલા હોય છે, લિંક 3 અને લિંક 4 ના અંદર જે સ્લોટ હોય છે, જેના અંદર કોઈ સ્લાઇડિંગ મોશન થાય છે, અને સ્લાઇડિંગ મોશન ના કારણે આપણે ડ્રાઇવિંગ શાફ્ટ મતલબ કે ડ્રિવન શાફ્ટ નો પાવર ડ્રાઇવિંગ શાફ્ટ ના અંદર સુધી રોટેટ કરી શકીએ છીએ, બરાબર છે. તો આ ચેપ્ટર નું પાર્ટ 3 અને ફાઇનલ પાર્ટ અહીંયા સુધી છે. ચેપ્ટર 1 ના ટોટલ 3 વિડીયો ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે, તો જોઈ લેવા, અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરાવી લેવી કરી લેવી, અને ડિસ્ક્રિપ્શન બોક્સ ના અંદર જે કંઈ પણ લિંક આપેલી છે એ લિંકને એક વખત જઈને જરૂર ચેક કરજો. ખૂબ જ મહત્વનું અને IMP મટીરિયલ અંદર મૂકેલું છે, જે તમને તમારા એક્ઝામ માટે કામ લાગી શકે છે. નેક્સ્ટ પાર્ટ ચેપ્ટર 2, કેમ અને કેમ ફોલોઅર, જેને આપણે નેક્સ્ટ વિડીયોના અંદર કવર કરીશું. ત્યાં સુધી વિરામ લઈશું. આભાર.